नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में फरी एक वक्त आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे धोरण 11 प्रकरण नंबर 10, वास्तविक रीते आ प्रकरण गुण भारनी दृष्टिए सौथी वधु गुण भार धरावतो प्रकरण छे, तेमज आ प्रकरण आगळना भविष्यना अभ्यासक्रमों माटे पायानो ज्ञान पीरसतुं प्रकरण छे। माटे आ प्रकरणना दरेके दरेक टॉपिकने आप सर्वे विद्यार्थीओ खूब ज समजणपूर्वक भणी रह्या हशो तेवी अपेक्षा साथे आपणे आजनो लेक्चर शरू करीए छीए। मित्रों, आपणे गया लेक्चर्समां કોષ ચક્રના તબક્કાઓ વિશે ભણવાનું શરૂ કરી ચૂક્યા છીએ અને આ તબક્કાઓમાં મુખ્ય બે તબક્કાઓ, એક અંતરાવસ્થા અને બીજો એમ તબક્કો। અંતરાવસ્થા વિશે પહેલા આપણે વાત કરી ચૂક્યા છીએ, ગયા લેક્ચર્સથી આપણે એમ તબક્કો છે ભણવાનો શરૂ કરેલ છે। તો ગયા લેક્ચર્સમાં જે પ્રમાણે આપણે ભણ્યા કે કોષ ચક્રમાં કોષ કેન્દ્ર વિભાજન બે પ્રકારે થઈ રહ્યું હોય છે, એક સમભાજન આપણે નામ આપેલું છે અથવા તો સમસૂત્રી ભાજન નામ આપેલું છે, બીજું અર્ધીકરણ। જે કોષચક્ર દરમિયાન બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષો જેટલી, પિતૃકોષોના રંગસૂત્રો જેટલી જ હોય તેને સમભાજન એવું નામ આપેલું છે। આપણે જોયું કે કઈ રીતના પ્રાણીઓમાં મુખ્યત્વે સમભાજન દ્વિકીય કોષમાં એટલે કે 2L માંથી 2L સ્વરૂપે થતું હોય છે, જ્યારે વનસ્પતિમાં એકકીય અને દ્વિકીય બંને કોષમાં સંભાજનની પ્રક્રિયા થતી હોય, એટલે કે 2L માંથી 2L અને L માંથી L। એ તમામ બાબતો વિશેની ચર્ચા આપણે ગયા લેક્ચર્સમાં કરી ચૂક્યા છીએ। આજે આપણે એમ તબક્કાનો સૌથી મહત્વની બાબત જે છે એ બાબત છે કોષ કેન્દ્ર વિભાજન, જેને તમે કેરિયોકાયલેસિસ આવું નામ આપી શકો। આ કેરિયોકાયલેસિસ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે અને આ કેરિયોકાયલેસિસ જેને આપણે નામ આપીએ છીએ, આ કેરિયોકાયલેસિસ અનુસાર આપણે જે કોષ કેન્દ્ર વિભાજન છે તેને મુખ્યત્વે 4 પેટા તબક્કાઓમાં વિભાજિત કરેલું છે। અને આ 4 પેટા તબક્કાઓને તમે એક વખત વ્યવસ્થિત સમજી લેશો તો ઓટોમેટિક તમને આગળના તબક્કાઓ સમજવામાં પણ સાનુકૂળતા પડશે। તો ચાલો મિત્રો, આપણે પહેલો પેટા તબક્કો છે ભણવાનું શરૂ કરીએ, જેનું નામ છે પૂર્વાવસ્થા। હવે જ્યારે પૂર્વાવસ્થા વિશે વાત કરતા હોય ત્યારે સૌથી મહત્વની બે બાબત છે, એક તો દરેક અવસ્થા દરમિયાન કઈ ઘટના ઘટતી હોય છે તે ખાસ મગજમાં રાખો। પૂર્વાવસ્થા વિશે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આપ સર્વે જાણો છો કે સૌથી પહેલા તો આ એક કોષ છે, આ કોષ જ્યારે કોષ ચક્રમાં પ્રવેશે છે ત્યારે કોષ કેન્દ્ર પટલ પણ ધરાવે છે, એટલે આ કોષ કેન્દ્ર છે। તો આને આપણે નામ આપીશું કોષ કેન્દ્ર પટલ। જ્યારે કોષ કોષ કેન્દ્ર પટલથી આવૃત હોય છે, કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલ ધરાવતો હોય તો ત્યાંથી પૂર્વાવસ્થાની શરૂઆત થાય છે। પૂર્વાવસ્થાની શરૂઆતમાં જે રંગસૂત્ર દ્રવ્ય છે તે રંગસૂત્ર દ્રવ્યના સ્વરૂપે હોય છે, એટલે કે રંગસૂત્ર દ્રવ્યના સ્વરૂપે જોવા મળે છે। તો આ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જલીલ દ્રવ્ય આવેલું હોય છે, તો અહીં આપણે નામ આપીશું રંગસૂત્ર દ્રવ્ય। તો સૌથી પહેલા યાદ રાખો, પૂર્વાવસ્થા એ કોષ કેન્દ્ર વિભાજનનો સૌ પ્રથમ તબક્કો છે, સૌથી પહેલો તબક્કો પૂર્વાવસ્થા છે। હવે પૂર્વાવસ્થામાં સૌથી પહેલા શું ઘટના થતી હોય છે યાદ રાખો, સૌથી પહેલા જે ઘટના થાય છે એ ઘટના કંઈક આવી હોય છે, કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય છે। બીજી ઘટના જે થાય છે એ બીજી ઘટના આવી હોય છે રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થાય છે।
રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થવાથી રંગસૂત્ર દ્રવ્ય માંથી રંગસૂત્ર સ્વરૂપ છે એ નિર્માણ થવાનું શરૂ થાય છે। તો અહીંયા આપણે આકૃતિ પણ સાથે સાથે દોરતા જશું। સૌથી પહેલા આ જે કોષ છે, કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય છે। એટલે હવે જે કોષ કેન્દ્ર પટલ આપણે દોરશું, એ કોષ કેન્દ્ર પટલ છે એ આ રીતના વિઘટન પામેલું કોષ કેન્દ્ર પટલ છે। તો અહીં જોઈ શકાય છે કોષ કેન્દ્ર પટલનું વિઘટન। હવે કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય માટે આ અંદર રહેલું રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામે છે। બીજું છે રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ, અને એ ઘનીકરણ થવાથી રંગસૂત્ર છે એ રંગસૂત્ર દ્રવ્યના સ્વરૂપે હોય છે, એમાંથી ઘનીકરણ પામેલા રંગસૂત્રમાં ફેરવાય છે। તો અહીં બીજું ઘટના જે ઘટે છે એના માટે આપણે લખીશું રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ, રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થાય છે। હવે અહીં ત્રીજી ઘટના જે જોવા મળે છે એ ત્રીજી ઘટના કંઈક આવી હોય છે। અહીં કોષ કેન્દ્ર પટલનું વિઘટન થયું, રંગસૂત્ર દ્રવ્ય છે એનું ઘનીકરણ થયું, ત્યારબાદ એ જ તબક્કામાં બેવડાયેલા તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે। એટલે જોઈ શકાય છે કે અહીં એક તારા કેન્દ્ર આપણે બતાવીશું, આ એક તારા કેન્દ્ર છે વિદ્યાર્થી મિત્રો, અહીં બીજું તારા કેન્દ્ર આપણે બતાવી રહ્યા છીએ, આ તારા કેન્દ્ર આ દિશામાં ગતિ કરે છે, આ તારા કેન્દ્ર આ દિશામાં, એટલે કે એક તારા કેન્દ્ર ઉત્તર ધ્રુવ તરફ ગતિ કરે છે, જ્યારે આ બીજું તારા કેન્દ્ર છે એ દક્ષિણ ધ્રુવ તરફ ગતિ કરે છે। હવે આ તબક્કાના અંતિમ છેલ્લી ઘટના તરીકે યાદ રાખો કોષમાં વિવિધ અંગિકાઓ, કોષની વિવિધ પ્રકારની અંગિકાઓ। હવે કોષની અંગિકાઓ કઈ કઈ, તો એ સર્વે જાણો જ છો કે કોષમાં કઈ કઈ અંગિકાનો સમાવેશ થાય છે। કોષમાં સમાવેશ થતી અંગિકાઓમાં અહીં આપણે લખીશું અંતઃકોષ રસછાળ, ગોલ્ગીકાય, કણાભસૂત્ર વગેરે, આ અંગિકાઓ છે એ અદ્રશ્ય થાય છે, અદ્રશ્ય થાય છે। એટલે આ છેલ્લા તબક્કામાં જે કોષ છે એ આ પ્રકારે દેખાય છે। મિત્રો યાદ રાખો કોષના જે આકૃતિઓ છે બહુ મહત્વની છે। અહીં અહીં આપ જોઈ શકો છો કે રંગસૂત્ર છે એ દ્રવ્ય સ્વરૂપમાંથી રંગસૂત્ર સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ચૂક્યા છે, તારા કેન્દ્રમાંથી ત્રાક તંતુઓનું નિર્માણ પણ થવાનું શરૂ થઈ ચૂક્યું છે, અને અહીં કોષીય અંગિકાઓ છે આ અંગિકાઓ પણ અદ્રશ્ય થવાની શરૂ થઈ ચૂકી છે। તો આ રીતે પૂર્વ અવસ્થાના અંતે કોષમાં કંઈક આવું ચિત્ર જોવા મળે છે। ફરી એક વખત પૂર્વ અવસ્થામાં શું થાય છે રિપીટ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો તબક્કો છે પેટા તબક્કો છે પૂર્વ અવસ્થા, એ પૂર્વ અવસ્થાની શરૂઆત થાય ત્યારે કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જલીલ દ્રવ્ય આવેલું હોય, એટલે કે પ્રવાહી સ્વરૂપે હોય છે, અને એ દ્રવ્યને આવરિત કોષ કેન્દ્ર પટલ હોય છે, એટલે કે કોષ કેન્દ્ર પટલ
संपूर्ण तूटिया वगरनो होय छे। हवे ज्यारे कोष पूर्व अवस्था में प्रवेशे त्यारे सौथी पहली घटती घटना छे ए छे कोष केन्द्र पटल नु विघटन। तो ए जोई शकाय छे के रेड कलर नो जे अया अतूट स्वरूपे छे ए अया तूटवानु शुरू थई चुक्यु छे, कोष केन्द्र पटल नु विघटन थवानु शुरू थई चुक्यु छे। बीजी घटना छे ए अही रंगसूत्र द्रव्य स्वरूपे जलिल द्रव्य होय एटले के प्रवाही स्वरूपे होय, ज्यारे आ अवस्था दरमियान आ रंगसूत्र द्रव्य नु घनीकरण थवानुं शुरू थाय छे एटले के जलिल द्रव्य घनीकृत स्वरूपे जोवा मळे छे। तो ज्यारे आ रंगसूत्र द्रव्य संकोचाय घनीकरण थाय, परिणामे ए रंगसूत्र द्रव्यमांथी रंगसूत्र स्वरूपनुं निर्माण थाय छे। फरी एकवार रंगसूत्र द्रव्यमांथी रंगसूत्र स्वरूपनुं, तो अहीं आपणे बतावेलुं छे रंगसूत्र द्रव्यमांथी रंगसूत्र स्वरूपनुं निर्माण थाय छे। त्रीजी घटना छे ए એ તબક્કા દરમિયાન નિર્માણ પામેલા તારા કેન્દ્ર જે પહેલાથી બેવડાઈ ચૂક્યા હોય છે એ તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરવાની શરૂ કરે છે। એટલે કે એક તારા કેન્દ્ર ઉત્તર ધ્રુવ તરફ અહીંયા અને બીજું તારા કેન્દ્ર દક્ષિણ ધ્રુવ તરફ ગોઠવાવાનું શરૂ થાય છે। હવે જેવું કોષ કેન્દ્ર પટલ અહીંયા વિઘટન પામ્યું, પરિણામે કોષ કેન્દ્રમાં રહેલો કોષ કેન્દ્ર રસ અને કોષ રસ બંને મિશ્રિત થવાથી કોષીય અંગિકાઓ અદૃશ્યમાન થાય છે, એટલે કે કોષીય અંગિકાઓ દેખાતી બંધ થઈ જાય છે। અંતકોષ રસચાળ છે, ગોલગીકાય છે, કળાપસૂત્ર છે, આવી કોષીય અંગિકાઓ દેખાતી બંધ થાય છે, માટે અહીંયા લખ્યું છે અદૃશ્ય થાય છે। તો આટલી ઘટના જે છે આ ઘટનાને આપણે પહેલો પેટા તબક્કા તરીકે ઓળખશું, જેને આપણે કહેશું પૂર્વાવસ્થા। ફરી એકવાર કોષ કેન્દ્ર પટલનું વિઘટન, રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થવાથી રંગસૂત્ર સ્વરૂપ, તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિમાન થવું, અને કોષીય અંગિકાઓ જેવી કે કળાપસૂત્ર, ગોલગીકાય, અંતકોષ રસચાળ અદૃશ્ય થવી, આ ઘટનાને આપણે સંયુક્ત રીતે પૂર્વાવસ્થા તરીકે ઓળખીએ છીએ। હવે બીજી અવસ્થાની વાત કરીએ છીએ, ભાજલા અવસ્થા। પૂર્વ અવસ્થાના અંતે આપ જોઈ શકો છો કે કોઈ પણ કોષ છે એ પૂર્વ અવસ્થામાંથી પૂર્ણ થઈ અને ભાજલા અવસ્થામાં પ્રવેશે છે ત્યારે આ કોષમાં તારા કેન્દ્રમાંથી ત્રાક તંતુઓનું નિર્માણ થાય છે। તો આ છે એટલે આપણે કહીશું તારા કેન્દ્ર, અને આ તારા કેન્દ્રમાંથી નિર્માણ પામતા ત્રાક તંતુઓ। તો હવે જ્યારે પૂર્વાવસ્થા દરમિયાન બંને તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાઈ ચૂક્યા છે, ત્યારે એક આ તારા કેન્દ્ર બીજું અહીંયા તારા કેન્દ્ર, ત્યારે બંને તારા કેન્દ્રમાંથી ત્રાક તંતુઓનું નિર્માણ થતું જોવા મળે છે, જેને આપણે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કહી શકીએ। તો સૌથી પહેલી ઘટના શું, તો કે તારા કેન્દ્રમાંથી અહીંયા આપણે ઘટના પણ સાથે સાથે લખશું, તારા કેન્દ્ર વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાય છે અને દ્વિધ્રુવીય ત્રાક તંતુઓનું નિર્માણ થાય છે। દ્વિધ્રુવીય ત્રાક તંતુઓનું નિર્માણ, બે ધ્રુવમાંથી ત્રાક તંતુ। અહીં જોઈ શકાય છે કે રંગસૂત્ર છે એ સંપૂર્ણ ઘનીકૃત બને છે, એટલે કે જો આ એક રંગસૂત્ર જે અહીંયા પતલું દેખાતું હતું હવે એ સંપૂર્ણ ઘનીકૃત થતા જાડું બને છે, આ છે એ બીજું રંગસૂત્ર છે જે પણ સંપૂર્ણ ઘનીકૃત પામેલું જ કહી શકાય, આ બીજું રંગસૂત્ર। તો બીજી ઘટના શું થાય છે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો,
रोग सूत्र संपूर्ण घनीकृत बने छे। हवे आ तबक्का दरमियान रोग सूत्र महत्तम घनीकृत थयेला होवाथी रग सूत्रना अभ्यास माटे भाजनावस्थाना कोष पसंद करवामां आवे छे। ज्यारे कोई पण व्यक्तिए कोषमां रगसूत्र जोवा होय के कोषमां रगसूत्रनो अभ्यास करवो होय त्यारे एवा कोष पसंद करवा जोईए के जे कोष पोताना कोषचक्रना भाजना अवस्थामांथी पसार थता होय। आवुं शा माटे करवुं पड़े? आवुं एटला माटे करवुं पड़े मित्रो के कारण के आ बाकीना तबक्का दरमियान रगसूत्र महत्तम घनीकृत थयेला न होय एटले का तो पातळा देखाय अथवा तो रगसूत्र द्रव्य स्वरूपे प्रवाहित देखाय। जो तमारे एकदम महत्तम घनीकृत थयेला रगसूत्र जोवा होय तो आ रगसूत्र जोवा माटे सौथी श्रेष्ठ तबक्को जे छे એ તબક્કો ભાજના અવસ્થા માનવામાં આવે છે। માટે તમે જે રંગસૂત્ર જોવા માટે કોષ પસંદ કરો છો, માઇક્રોસ્કોપમાં એ કોષને જુઓ છો, તો આ કોષ જો પોતાના જીવનચક્રના પોતાના કોષચક્રના ભાજના અવસ્થામાંથી પસાર થતા હોય તો આ કોષને રંગસૂત્રના અભ્યાસ માટેના સૌથી શ્રેષ્ઠ કોષ માનવામાં આવે છે, એટલે કે સૌથી સારામાં સારા કોષ તરીકે એની ગણના કરવામાં આવે છે। માટે અહીં આપણે લખેલું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ રંગસૂત્રના અભ્યાસ માટે રંગકોષ પસંદ કરતો હોય ત્યારે એ હંમેશા ભાજરા અવસ્થાના કોષ પસંદ કરે છે, જેથી કરીને એ રંગસૂત્રનો અભ્યાસ સુવ્યવસ્થિત રીતે કરી શકે। હવે અહીંથી આગળ શું થાય છે એ સમજવા માટે આપણે કેટલીક નવી આકૃતિઓ દોરીએ, જેથી કરીને તમને સુવ્યવસ્થિત રીતે આગળનો તબક્કાઓમાં ઘટના પણ સમજાય। જો ભાજરા અવસ્થામાં સૌથી પહેલાં કઈ ઘટના થઈ છે, બરાબર જુઓ, સૌથી પહેલી ઘટના થઈ છે બંને ત્રાક તંતુ બંને ધ્રુવ તરફથી નિર્માણ થાય છે। હવે બે ધ્રુવ તરફથી એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને તરફથી નિર્માણ થતા હોવાથી આપણે આ ત્રાક તંતુઓને નામ આપેલું છે દ્વિધ્રુવીય ત્રાક તંતુ। હવે બીજી ઘટના શું થાય છે આગળ જોઈએ મિત્રો, આ ત્રાક તંતુઓ છે એ વૃદ્ધિ પામે છે, એટલે કે ભાજના અવસ્થામાં તારા કેન્દ્રમાંથી ત્રાક તંતુઓ વિકાસ પામે છે અને એ વિકાસ થયા બાદ રંગસૂત્રના સેન્ટ્રોમિયર આવેલી તકતી જેવી રચના પર દ્વિધ્રુવીય ત્રાક તંતુઓનું જોડાણ થાય છે। હવે આ મુદ્દો શું કહેવા માંગે છે બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, આ ત્રાક તંતુઓ નિર્માણ પામતા પામતા આગળ વધે છે। જો તમને આકૃતિને થોડી મોટી કરીને બતાવું છું, આ છે માની લ્યો તારા કેન્દ્ર છે, અહીંયા પણ બીજું તારા કેન્દ્ર આપણે બતાવીશું, આ બીજું તારા કેન્દ્ર છે। હવે જ્યારે
आ तारा केन्द्र माथी त्राक तंतु निर्माण पामी रह्या छे त्यारे अहीं रंग सूत्र आवेला छे। शुं छे? घनीकृत थयेला रंग सूत्र। आ एक रंग सूत्र छे, आ छे ए बीजो रंग सूत्र छे। હવે જ્યારે આ ત્રાક તંતુઓ આગળ વધતા હોય, આ ઉપરથી આ તરફ આગળ વધતા હોય, આ નીચેથી આ તરફ આગળ વધતા હોય, ત્યારે આ રંગસૂત્રમાં આ જે સેન્ટ્રોમિયર છે, જો રંગસૂત્રની રચના તમને યાદ હોય તો આપણે ભણી ચૂક્યા છીએ કોષીય અંગિકાઓના અને પહેલાના ચેપ્ટરમાં કે રંગસૂત્રમાં જે વચ્ચે ગોળાકાર દેખાય છે એને સેન્ટ્રોમિયર કીધું છે આપણે। શું કીધું છે? સેન્ટ્રોમિયર। આ સેન્ટ્રોમિયરમાં તકતી જેવી રચના આવેલી હોય છે। આ તકતી જેવી રચના, આ રચનાને કાઇલેટોકોર કહેવામાં આવે છે। તો હું આ રંગસૂત્રને મોટું કરીને બતાવું તો આ રંગસૂત્રમાં આ સેન્ટ્રોમિયર છે। શું છે? સેન્ટ્રોમિયર। મેં આ સેન્ટ્રોમિયરને ઝૂમ કરીને અહીંયા બતાવેલું છે અને આ સેન્ટ્રોમિયરમાં આ રીતે તકતી જેવી રચના જોવા મળે છે। તો આ તકતી જેવી જે રચના છે એ રચનાને કહેવામાં આવે છે કાઇલેટોકોર। આ જે તકતી જેવી રચના અહીંયા બતાવેલ છે આને કહેવાય કાઇલેટોકોર। હવે આ કાઇલેટોકોર આ ત્રાક તંતુઓના જોડાણ સ્થાન તરીકે વર્તે છે। એટલે કે અહીંયા એક કાઇલેટોકોર આવેલું હોય છે, અહીંયા બીજું કાઇલેટોકોર હોય છે, એવી જ રીતે અહીંયા પણ કાઇલેટોકોર હોય છે, અહીંયા બીજું કાઇલેટોકોર હોય છે। તો આ ત્રાક તંતુ નિર્માણ થતું 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 અહીંયા જોડાય, આ ત્રાક તંતુ છે નિર્માણ થતું 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 અહીંથી અહીંયા જોડાય છે, એવી જ રીતે આ ત્રાક તંતુ નિર્માણ વધતું વધતું અહીંયા જોડાય, આ ત્રાક તંતુ અહીંયા જોડાય। એટલે કે તમે જોઈ શકો છો કે અહીંથી એક ત્રાક તંતુ જોડાય છે અહીંયા, જ્યારે એક ધ્રુવ તરફનું ઉત્તર ધ્રુવ તરફનું અહીંયા જોડાય અને બીજું ત્રાક તંતુ છે એ દક્ષિણ ધ્રુવ તરફનું છે જે અહીંયા જોડાય છે। આ રીતના તો બંને કાઇલેટોકોર પર ત્રાક તંતુ અહીંયા શું પામે છે? જોડાણ પામે છે। કેની સાથે જોડાણ પામે છે? તો કે કાઇલેટોકોર જેવી તકતી જેવી રચના, રંગસૂત્રના સેન્ટ્રોમિયરમાં આવેલી તકતી જેવી રચના જેને આપણે નામ આપેલું છે કાઇલેટોકોર, એમની સાથે દ્વિધ્રુવીય ત્રાકનું શું થયું? અહીંયા પણ જોડાણ થયું, અહીંયા પણ જોડાણ થયું। તો સમગ્ર આકૃતિ આપ જોઈ શકો છો કે આગળની આકૃતિ અહીં જે જોવા મળે છે એ આકૃતિ આવી હોય છે વિદ્યાર્થી મિત્રો। આના પછીની આકૃતિ જે છે એ આકૃતિમાં તારા કેન્દ્ર, આ તારા કેન્દ્રમાંથી ત્રાક તંતુઓ નિર્માણ પામે છે, આ એક રંગસૂત્ર છે, ઘનીકૃત થયેલું રંગસૂત્ર બતાવીશું આપણે, અહીં બીજું રંગસૂત્ર છે, આ બીજું રંગસૂત્ર છે। હવે અહીંથી નિર્માણ પામતા ત્રાક તંતુઓમાંથી એક ત્રાક તંતુ અહીંયા જોડાઈ જાય, બીજું ત્રાક તંતુ અહીંયા જોડાઈ જાય છે, આ રીતે। તો આપ જોઈ શકો છો કે બંને રંગસૂત્રમાં કાઇલેટોકોર નામની તકતી જેવી રચના પર અહીં રંગસૂત્રના જોડાણ થાય છે ત્રાક તંતુઓ પર। તો અહીં એક રંગસૂત્રમાં આવેલું સેન્ટ્રોમિયરની એક તરફની કાઇલેટોકોરની તકતી ઉત્તર ધ્રુવથી જોડાય, બીજી તરફની કાઇલેટોકોર જેવી તકતી દક્ષિણ ધ્રુવ તરફ જોડાય છે। એટલે કે આ બંને રંગસૂત્ર જેવા એક જ સરખી રચના જુઓ તો કાઇલેટોકોર એક ઉત્તર ધ્રુવ તરફ જોડાયું છે, એક દક્ષિણ ધ્રુવ, અહીંયા પણ આ ઉત્તર ધ્રુવ તરફ, આ દક્ષિણ ધ્રુવ। અહીં આપ જોઈ શકો છો કે આ આકૃતિને મેં થોડી મોટી કરી લઈ બતાવેલ છે, એમાંથી એક આકૃતિ મોટી કરીને મેં અહીં બતાવેલ છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રાક તંતુઓના વિકાસ થવાથી આ વિકાસ પામેલા ત્રાક તંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયર પર આવેલી તકતી જેવી રચના કાઇલેટોકોર પર જોડાણ પામે છે। તો આપ જોઈ શકાય છે રંગસૂત્રના
સેટ્રોબિયર માં આવેલી તકતી જેવી રચના, અરંગ સૂત્ર માં તકતી જેવી રચના આયા એટલે સેટ્રોબિયર માં તકતી જેવી રચના પર દ્વિધ્રુવીય ત્રાકો તંતુઓનું જોડાણ થાય છે. તો અહીં જોઈ શકાય છે કે દ્વિધ્રુવીય ત્રાક તંતુઓનું શું થઈ ગયું છે, જોડાણ. હવે માની લ્યો કે આ જે છે એ તકતી જેવી રચના છે, કાયલેટોકોર રચના છે. હું વિચારો આ મારા હાથમાં છે એ કાયલેટોકોરની રચના છે. વિદ્યાર્થી મિત્રો, આ કાયલેટોકોરના સાથે મારો હાથ છે એ ત્રાક તંતુ છે. આ એક જોડાણ થઈ ગયું, આ બીજી તરફનું જોડાણ થઈ ગયું. તો આ કાયલેટોકોરની એક તકતી પર એક ત્રાક તંતુ ઉત્તર ધ્રુવમાંથી અને આ બીજો ત્રાક તંતુ છે એ દક્ષિણ ધ્રુવ તરફથી જોડાઈ ગયો. અહીંયા રંગસૂત્ર છે એવું વિચારી શકાય. અહીંયા પણ રંગસૂત્રની બીજી ભૂજાઓ છે એવું વિચારી શકાય. આ સેન્ટ્રોબિયર છે. આ સેન્ટ્રોબિયરના એક ત્રાક તકતી પર એટલે કે એક કાયલેટોકોર પર ઉત્તર ધ્રુવનો ત્રાક તંતુ, બીજા કાયલેટોકોરની તકતી પર આ દક્ષિણ ધ્રુવનો ત્રાક તંતુ, બંને જોડાણ થઈ ગયા પછી. હવે જો આ ત્રાક તંતુઓ જે રીતના ગતિ કરે છે, જે દિશામાં ગતિ કરે છે, એ પ્રમાણે રંગસૂત્ર પણ સાથે ગતિ કરે છે. શું કામ? કારણ કે કાયલેટોકોરની તકતીઓ પર રંગસૂત્ર છે એ ત્રાક તંતુઓ સાથે જોડાઈ ગયું છે. જો કાયલેટોકોરની તકતીઓ દ્વારા અહીં રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર ત્રાક તંતુઓ સાથે જોડાઈ ગયું છે. હવે આ ત્રાક તંતુઓ જે દિશામાં જશે, આમ જશે તો એ તરફ રંગસૂત્ર જશે, આમ જશે તો એ તરફ રંગસૂત્ર જશે, ઉપર જશે તો રંગસૂત્ર પણ ઉપર જશે, નીચે જશે તો નીચે પણ રંગસૂત્ર જશે. એટલે કે આ ત્રાક તંતુઓના રંગસૂત્ર સાથેના જોડાણ થયા બાદ રંગસૂત્રની ગોઠવણ કેમ કરવી એ સંપૂર્ણ રીતે આ ત્રાક તંતુઓનું હલનચલન નક્કી કરે છે. તો હવે આપણે અહીંયા છેલ્લો મુદ્દો એવો લખીશું કે ત્રાક તંતુઓ દ્વારા જોડાયેલા રંગસૂત્રો, ત્રાક તંતુઓ દ્વારા જોડાયેલા રંગસૂત્રો કોષના વિષવવૃત્તીય તલ પર ગોઠવાય છે. માની લ્યો કે આ કોઈ પણ કોષ છે, તો આ કોષમાં વચ્ચેથી જે આ મધ્ય રેખા પસાર થતી હોય અને વિષવવૃત્તીય તલ કહેવાય. તો હવે આ જે કોષમાં ત્રાક તંતુઓ દ્વારા જોડાયેલા રંગસૂત્ર આપ જોઈ શકો છો. આ ત્રાક તંતુઓ દ્વારા જોડાયેલા રંગસૂત્ર કેવી રીતના ગોઠવાય છે, જો બરાબર ધ્યાન આપો. આ કોષ છે, આ કોષ છે, એની અંદર અહીંયા તારા કેન્દ્ર છે. આ તારા કેન્દ્રમાં આ ત્રાક તંતુઓ નિર્માણ પામે છે. હવે બંને રંગસૂત્ર જો પેલા અસ્તવ્યસ્ત ગોઠવણી ધરાવતા હતા, હવે આ રંગસૂત્ર ગોઠવાશે કઈ જગ્યા ઉપર? વિષવવૃત્તીય તલ પર. એક રંગસૂત્ર અહીંયા ગોઠવાળું અને એની બાજુમાં બીજું રંગસૂત્ર અહીંયા ગોઠવાય છે. તો આપ જોઈ શકો છો પેલા બંને રંગસૂત્ર આડાઅવળા હતા, હવે બંને રંગસૂત્ર છે. જો ત્રાક તંતુથી તો હજી જોડાયેલા જ છે, ભૂલવાનું નથી. આ રીતે તો અહીં જોઈ શકાય છે કે ત્રાક તંતુઓ દ્વારા જોડાયેલા રંગસૂત્ર વિષવવૃત્તીય તલ ઉપર ગોઠવાય છે. તો આ જે છે એને આપણે કહેશું વિષવવૃત્તીય તલ પર ગોઠવણી થવી. કોલી તો કે ત્રાક તંતુઓ દ્વારા જોડાયેલા રંગસૂત્રની ગોઠવણી થવી. ક્યાં? તો કે વિષવવૃત્તીય તલ પર. તો આ રીતના વિષવવૃત્તીય તર પર ગોઠવાયેલા ત્રાક તંતુઓને અથવા તો આ ગોઠવણીને વિષવવૃત્તીય તલ અથવા તો ભાજન તલ તરીકે ઓળખવામાં આવે છે. તરીકે ઓળખવામાં આવે છે. આ અવસ્થા પહેલા જ્યારે રંગસૂત્ર છે એ રંગસૂત્ર વિષવવૃત્તીય તલ પર ગોઠવાયેલા નહોતા, પરંતુ હવે બધા આડાઅવળા ક્યાં ગોઠવાઈ ગયા? વિષવવૃત્તીય તલ પર ગોઠવાઈ ગયા. તો અહીં જે ગોઠવણી થઈ, આ ગોઠવણીને આપણે નામ આપવું હોય તો
वाले के वाय भाजल तल शू कहू आले भाजल तल पे आप जी सको कि आड़ा अवड़ा आखा समग्र कोश में पथरायेला है रंगसूत्र। हवे ये रंगसूत्र काइलेटोकोर तकतीओ द्वारा त्राक तंतु साथ जोड़ाई गया है। माटे त्राक तंतु मैं हमें तमने बताया रीतना पोताली गति दरमियान ए बधाज रंगसूत्र ने एक ज तल में गोठवशे विश्ववृत्ति तल में। अपने कहीशू भाजल तल नु निर्माण अथवा भाजल तल। तो मित्रों भाजला अवस्था में केटली घटनाओ थी फरी एक बार अहीं ध्यान आपशो। प्रथम घटना बल्ले तारा केन्द्र विरुद्ध ध्रुव पर गोठवाय अने द्विध्रुवीय त्राकोलू निर्माण करे छे। बीजी घटना रंगसूत्रना घनीकरणनी शुरुआत पूर्वावस्थामां थई परंतु ए संपूर्ण घनीकृत थयेलू रंगसूत्र बने छे भाजला अवस्थामां। अने भाजला अवस्थामां रंगसूत्र संपूर्ण घनीकृत बनतु होवाथी ज आ रंगसूत्रनी अभ्यास करवा माटे आ रंगसूत्रने माइक्रोस्कोपमां जोवा माटे जे कोषो पसंद करवामां आवे छे ए कोषो पोताना जीवन चक्रना कया तबक्कामां होय छे भाजला अवस्थामां होय छे तो ज तमे ए कोषमां संपूर्ण घनीकृत पामेला रंगसूत्रने स्पष्ट रीते कोषमां जोई शको छो। हवे त्रीजी घटना जे छे ए आ त्राक तंतु निर्माण पामता 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 रंगसूत्र सुधी पहोंचे छे। रंगसूत्रमां मध्यमां एक वर्तुळाकार रचना होय छे ए वर्तुळाकार रचनाने सेंट्रोमियर कहे छे। ए सेंट्रोमियरमां માની લ્યો કે આ છે સેન્ટ્રોમિયર નામની વર્તુળાકાર રચના છે તો આ સેન્ટ્રોમિયરમાં બે તકતી જેવી રચનાઓ આવેલી હોય છે। આ તકતી જેવી રચનાને કાયલેટો કોર્સ કહેવાય। તો આ કાયલેટો કોર્સ પર એક કાયલેટો કોર્સ પર ઉત્તર ધ્રુવ તરફનું ત્રાક તંતુ જોડાય છે બીજા કાયલેટો કોર્સ તરફ દક્ષિણ ધ્રુવ તરફનું ત્રાક તંતુ જોડાય છે। માટે એવું કહી શકાય કે પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરના કાયલેટોકોર જેવી તક रचनाओ द्विध्रुवीय त्राक थी जोड़ाई जाए छे। एटले के बन्ने तरफना ध्रुवना त्राक तंतुओथी जोड़ाई जाए छे। हवे ज्यारे बधा ज रंगसूत्र द्विध्रुवीय त्राक तंतुओ साथे जोड़ाई गेला होय त्यारे ई त्राक तंतुओ जे दिशामां गति करे छे एमली साथे साथे ए त्राक तंतुओ साथे जोड़ायेला रंगसूत्र पण ए दिशामां गति करे छे। माटे त्राक तंतुओ द्वारा जोड़ायेला रंगसूत्र कोषना विश्ववृत्तीय तल पर एक साथ लाइन में गोठवाय छे। अने आ विश्ववृत्तीय तल पर रंगसूत्र जे एक साथ लाइन में गोठवावाली जे गोठवणी थाय छे एले भाजल तल नू निर्माण थयेलू कहेवामां आवे छे। तो आ रीते भाजल तल नू निर्माण थाय त्यां सुधीनी घटना ने आपणे भाजला अवस्था कहीशुं। तो मित्रों आजे आपणे बे अवस्था विशे भण्या। पहली अवस्था जेने आपणे पूर्व अवस्था कीधुं जे पूर्व अवस्थामां प्रथम सौथी पहेला शुं थाय तो के कोष केन्द्र पटलनुं विघटन। बीजी घटना शुं थाय तो के कोष केन्द्र पटलनी अंदर आवेलुं रंगसूत्र द्रव्य छे ए रंगसूत्र द्रव्यनुं घनीकरण थाय अने रंगसूत्र द्रव्यनुं निर्माण रंगसूत्रमां थाय। त्रीजी घटना शुं थाय तो के बेवड़ायेला तारा केन्द्र छे ए तारा केन्द्र विरुद्ध ध्रुव तरफ गति करवानुं शुरू करे। चौथी घटना शुं थाय तो के कोषमां आवेली कोषीय अंगिकाओ अदृश्य थाय। तो आ घटनाओ हती आली पहेलानो तबक्को पूर्व अवस्थानी। पाजला अवस्थानी घटनाओ तो के सौथी पहेला रंगसूत्रनुं संपूर्ण घनीकरण थाय। बीजी घटनाओ द्विध्रुवीय त्राकनुं निर्माण जे थतुं जाय छे तेनो विकास थई अने काइलेटोकोर्स साथे जोडाण थाय। त्रीजी घटना आ जोडाण पामेला रंगसूत्र बधा विषववृत्તીય तल प्रदेशमां गोठवाय अने भाजન तलની રચના કરે। અહીં સુધીની ઘટનાઓ ભાજન તલ પર બધા જ રંગસૂત્રો એક સરખી ગોળાકાર વિષવૃત્તીય તલ પર લાઇનમાં ગોઠવાવા સુધીની ઘટનાઓને ભાજલા અવસ્થા કહે છે। તો મિત્રો કોષ કેન્દ્ર વિભાજનની કુલ ચાર તબક્કાઓ પૂર્વાવસ્થા ભાજલા અવસ્થા ભાજલોતરા અવસ્થા અને અંત્યા અવસ્થા આ ચાર પેટા તબક્કાઓમાંથી આજે આપણે
બે પેટા તબક્કાઓ વિશે એક એક ઘટનાને ઉંડાણપૂર્વક ચર્ચા કરેલી છે, એક પૂર્વાવસ્થા વિશે અને બીજું ભાજલા અવસ્થા વિશે। બાકી રહેલી બે ઘટનાઓ, બાકી રહેલા બે પેટા તબક્કાઓની ઘટનાઓ વિશે આપણે આવતા લેક્ચર્સમાં ચર્ચા કરીશું। તો મિત્રો, આવતા લેક્ચર્સમાં ફરીથી મળીશું। ભાજલા અવસ્થા બાદની અવસ્થા એટલે કે ભાજનોતરા અવસ્થા અને અંત્ય અવસ્થા સાથે, ત્યાં સુધી દરેક મિત્રોને જય સ્વામિનારાયણ।